સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઝહીરબાદ સોસાયટીમાં 5 ફૂટ પાણી ભરાયું. આ દ્રશ્યો છે ઝહીરાબાદથી અજમેરી પાર્ક તેમજ ચિસિત્યાનગરમાં જવા માટે સર્વે નંબર 270ના વાઘા પર બનેલ નવા પુલના, જેને બંને હજુ 8 માસ પણ નથી થયા, અલ હુસેની મસ્જિદ બાજુથી ચિસિત્યાનગર બાજુ જવા માટેનું 2 લાખના ખર્ચે વાઘા પર બનાવેલું પુલિયું ચોમાસાની સિઝનના વરસાદના પાણીમાં ડૂબી જતા સોસાયટી પાણીમાં ભરાઈ ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોની માંગણી બાદ પરબડા પંચાયતમાં આવેલ સર્વે નંબર 270 ઉપર ઠેકેદારે 8 માસ અગાઉ 2 લાખના ખર્ચે પુલિયું બનાવેલ હતું. જે પુલિયું બનાવવામાં નરો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અહીંના રહીશોનું કહેવું છે અને જે સાફ દેખાઈ આવે છે. જો ઠેકેદારે આ પુલ બનાવવામાં ઈમાનદારી વાપરી હોત તો અહીંના લોકોને હાલાકી ભોગવવી ના પડત. આ પુલ બનાવીને ઉલટાનું અહીંના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. હકીકતમાં પુલ બનાવવાનો મકસદ ચોમાસાના પાણીનો વગામાંથી નિકાલ કરી રસ્તો બનાવવાનો હતો. તેના બદલે વરસાદ ચાલુ થતાં જ આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને પાણી પુલ નીચેથી પસાર થવાના બદલે પુલ ઉપરથી પસાર થાય છે. આનું મુખ્ય કારણ અહીંયા નાનકડો અમથો 2 પાઇપનો પુલ બનાવતા અહીં રહેતા લોકો માટે મુસીબત બની ગયો છે. સોમવારે હિંમતનગરમાં મુસળધાર વરસાદ પડ્યો હતો, જેના લીધે આગળથી આવતું વરસાદનું પાણી પુલિયાના અંદરથી નીકળવાના બદલે પુલ ઉપર થઈ પુલનું ધોવાણ કરીને નીકળી રહ્યું છે, જે અહીંના લોકો માટે મુસીબત બની ગયું છે. એટલું જ નહીં, નાના નાના પાઇપો નાખવાથી વરસાદનું પાણી તેમાંથી પસાર ન થતાં સોસાયટીની અંદર બેક મારતા ઘરોમાં ભરાઈ જવાનો ભય પણ રહેલો છે. હાલ ફક્ત 3-4 ઇંચ વરસાદ પડતા આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, જ્યારે આગળ આખું ચોમાસું બાકી છે. જો વરસાદ પડશે તો અહીંના વિસ્તારના લોકોને ઘર છોડી સ્થળાંતર પણ કરવું પડે તો નવાય નહીં. જ્યારે અમારા ગારા વિસ્તારનું કવરેજ થઈ રહ્યું હતું તે દરમિયાન પાણીમાં 2 સાપ પણ દેખાઈ આવતા સોસાયટીના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. અહીંના લોકો પરબડા પંચાયતમાં અગાઉ પહેલો વરસાદ પડતા ફરિયાદ કરવા છતાં કોઈ ફરિયાદ સાંભળવા અને આનો નિકાલ કરવા તૈયાર નથી. પહેલા વરસાદમાં ઘરની બાજુમાં મૂકેલ 2 કાર આ મોંઘામાં તણાઈ ગઈ હતી. હવે સોસાયટીના રહીશો ટૂંક સમયમાં તાલુકા પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ આપવાનું જણાવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આગળના અહીંના લોકોની પરેશાની કઈ રીતે દૂર થાય છે. હિંમતનગર. પરબડા વિસ્તારનું 276 નંબરનું ગન્નાળું છે. આ ગન્નાળું 10 મહિનાથી કામ અહીંયા થયેલું હતું. 10 મહિના પહેલા 2 લાખ રૂપિયા કંઈ મંજૂર થયેલા છે. મંજૂર થયા પછી આ 10 મહિના પછી આ ગન્નાળું આ તૂટી ગયું છે. આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા. એમાં અહીંના જે ઠેકેદારો છે, ઠેકેદારો જેને બી કામ કર્યું છે એમને કાર્યવાહી કરવા તલાટી સાહેબને નમ્ર અરજ છે અમારી. આ પરબડા વિસ્તારનું 276 નંબરનું ગન્નાળું છે. 276 સર્વે નંબરનું ગંધાળું. 8 મહિના પહેલાં નવું કામ થયેલું. 2 લાખ રૂપિયા કંઈ પાસ થયેલા છે આના અંદર. 2 લાખની અંદર 2 રૂપિયાનું કંઈ કામ દેખાતું નથી અહીંયા. આ ગંધાળું પૂરેપૂરું તૂટી ગયું. એની પબ્લિકને અવર જવામાં ઘણી તકલીફ પડે છે. અહીંયા બાળકો જઈ શકતા નથી સ્કૂલમાં. બહુ પરિસ્થિતિ ખરાબ છે. આ ગંધાળું જોઈ શકો તમે. હલો. અને આજે આ સોમવાર છે. સોમવારે અહીં સ્કૂલનું અમારી અહીંયા મેલાનું 1 બી બાળક સ્કૂલમાં ગયું નથી આજે. બરાબર, પરિસ્થિતિ બહુ ખરાબ છે. પાણીમાં છોકરા નીકળી શકે એમ નથી.